નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 પરિવહન સંદેશાવ્યવહાર અને વ્યાપાર. છેલ્લા સમય દરમિયાન આ પ્રકરણની અંદર સંદેશાવ્યવહાર એટલે કે પ્રકરણનો બીજો ભાગ હતો, જે સંદેશાવ્યવહાર ઉપર એટલે કે કોમ્યુનિકેશન સિસ્ટમ સંચાર તંત્ર ઉપર ચર્ચા કરતા હતા. સામૂહિક સંચાર તંત્ર અને વ્યક્તિગત સંચાર તંત્ર એવા બે સંચાર તંત્રના માધ્યમો હતા જે મેં ચર્ચા કરી ચૂક્યા હતા. આજે જે છે પ્રકરણનો અંતિમ ભાગ એટલે કે વ્યાપાર, આ ત્રીજા પ્રકારની પ્રક્રિયા છે. સેવા ક્ષેત્રની આ પ્રવૃત્તિ પણ ગણી શકાય. વ્યાપાર એટલે કે ટ્રેડિંગ, જે ખાસ કરીને એક દેશનો બીજા દેશ સાથે પણ હોય, એક પ્રાંતનો બીજા પ્રાંત સાથેનો પણ હોય, ગામ ગામનો પણ હોય, અથવા તો જે છે એ અંદરોઅંદર વ્યક્તિ પર્સનલ જેને કહી શકાય એવા વ્યાપાર, જેને લેવડ દેવડ થાય, વસ્તુઓની આપ લે થાય એવી પ્રક્રિયા એટલે વ્યાપારની પ્રક્રિયા. આપ જાણો છો એમ ભારત એ વિશાળ દેશ છે, તેમાં ક્યાંક પર્વતીય ક્ષેત્ર, ક્યાંક ફળદ્રુપ મેદાન, તો ક્યાંક કિનારાના મેદાની પ્રદેશો, તો રણ પ્રદેશ જેવા વિભિન્ન પ્રકારના ભૂપૃષ્ઠો આવેલા છે. અહીં વ્યાપાર પણ આ બાબતોને આધારિત થાય છે. આવી જ ભિન્નતા આપણા દેશની અંદર તમને આબોહવામાં પણ જોવા મળશે. પ્રાંત પ્રાંત પ્રમાણે આબોહવા અલગ છે. ઉત્તર ભારત એ ઠંડો પ્રદેશ છે. કર્કવૃત વાળો પટ્ટો એટલે કે મધ્ય ભારત એ એકંદરે સમ આબોહવા ધરાવતો, વિષમ આબોહવા ધરાવતો પ્રદેશ કહી શકાય. મેદાની પ્રદેશ છે, મોસમી આબોહવાળો પ્રદેશ તેને ઓળખી શકાય. વળી તમે દક્ષિણ ભારતમાં જાઓ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં જ્યાં અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળની ખાડી જે છે એ નજીકમાં આવેલા છે, તો ત્યાં તમને જે છે એ એકંદરે શિયાળો, ચોમાસું કે ઠંડી, ઉનાળો આ બધું તમને એક સમાન લાગશે. એટલે કે ક્યાંય ત્યાં બહુ વાતાવરણમાં કોઈ લાંબો ફેરફાર હોતો નથી. આ ઉપરાંત વનસ્પતિ અને ખનિજ સંસાધનો અને સંચાલન શક્તિના સંસાધનો પણ તમને આ દેશની અંદર જે છે એ જોવા મળશે અલગ અલગ પ્રકારના પ્રાંત પ્રાંત પ્રમાણે. ભિન્નતા પ્રમાણે દરેક પ્રદેશમાં ખેતીના પાક અને ઔદ્યોગિક ઉત્પાદનોમાં પણ વિવિધતા જોવા મળે છે. જ્યાંથી કાચો માલ જેવો પ્રમાણમાં પ્રાપ્ત થશે ત્યાં ઉદ્યોગો એવા પ્રકારના સ્થાપવામાં આવશે. જ્યાં કૃષિ સમૃદ્ધ પ્રદેશ છે કે જ્યાં કૃષિનું પ્રમાણ વ્યાપક છે, આવા પ્રાંતની અંદર ઔદ્યોગિક વિસ્તાર છે એ કૃષિ આધારિત હોય છે, એટલે કે કૃષિમાંથી બનતો વસ્તુનું પ્રમાણ વ્યાપક હોય છે. જ્યાં ખનિજ સમૃદ્ધ છે, જ્યાં પૃથ્વીના પેટાળમાંથી ખનિજ વધુ પ્રમાણમાં નીકળે છે, જેમ કે ઝારખંડ હોય, બિહાર હોય કે એવા રાજ્યમાં બોક્સાઇટ છે, કોલસો છે, લોખંડ છે, કાચું લોખંડ છે, આ વધુ પ્રમાણમાં બહાર નીકળે છે, તો ત્યાં એકંદરે લોખંડ પોલાદના કે એલ્યુમિનિયમના કારખાનાઓ આવેલા હોય. ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, ત્યાં સુતરાઉ કાપડની મિલો આવેલી હોય, કારણ કે કાપડ કપાસ ઉગતો હોય. તમે પૂર્વ ભારતમાં જાઓ, જ્યાં અસમ છે ત્યાં ચાના બગીચા છે એટલે ચાની ફેક્ટરીઓ ત્યાં આવેલી હોય. જ્યાં શેરડીનું વધુ ઉત્પાદન થાય છે એવા ઉત્તર પ્રદેશની અંદર અને મહારાષ્ટ્રમાં ખાંડની મિલો આવેલી હોય, કારણ કે ત્યાં શેરડીનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો પ્રાંત પ્રાંત પ્રમાણે ઉદ્યોગો પણ અલગ અલગ પ્રકારના છે. આવા ઉદ્યોગોને કારણે દેશની જે છે એ વ્યાપાર પ્રણાલી પણ આપણને અલગ અલગ જોવા મળે. મેં તમને કીધું એમ કે કાચો માલ જેવો મળે છે ત્યાં ઉદ્યોગો એવા સ્થાપવામાં આવે છે. વ્યાપાર બે ટાઈપના હોય છે મિત્રો, આંતરિક વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ડોમેસ્ટિક ટ્રેડિંગ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડિંગ. આ બે પ્રકારના વ્યાપાર છે એ એકંદર દેશની અંદર અવેલેબલ હોય છે. કોઈ પણ દેશ છે એ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર હંમેશા કરતો જ હોય છે, કારણ કે ક્યારેય કોઈ પણ દેશ છે એ દરેક બાબતથી સમૃદ્ધ હોતો નથી. હવે ઉદાહરણ તરીકેની વાત કરીએ તો આંતરિક વ્યાપાર છે એ આંતરિક વ્યાપાર એવી જગ્યાએ થાય છે કે જ્યાં ખાસ કરીને જેમની પાસે જે વસ્તુઓ નથી એનો વ્યાપાર તે કરશે. જેમ કે ઉત્તર પ્રદેશ છે, મેં તમને કીધું કે શેરડી વધુ પ્રમાણમાં વાવેતર કરે તો એ ખાંડની નિકાસ કરશે. પંજાબ છે, પંજાબ અને હરિયાણા ઘઉંનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરે તો એ એકંદરે ઘઉંની નિકાસ કરશે, સામે ઔદ્યોગિક વસ્તુની આયાત કરશે. બિહાર અને ઝારખંડ લોખંડ પોલાદની નિકાસ કરશે, તમે કૃષિ પેદાશ છે એની આયાત કરશે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ દેશ ક્યારે 100% સંપૂર્ણ સંપન્ન હોતો નથી. ક્યારેક ને ક્યારેક એને કોઈ વ્યક્તિ કે કોઈ પ્રદેશ ઉપર કે ક્યાંય કોઈ બીજા દેશ ઉપર આધાર રાખવો પડતો હોય વ્યાપારની બાબતમાં. આંતરિક વ્યાપારની બાબતની વાત કરીએ, એક રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ વસ્તુઓ બીજા રાજ્યમાં નિકાસ કરવામાં આવે તથા બીજા રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુઓ પોતાના રાજ્યમાં આયાત કરવામાં આવે તેને આંતરિક વ્યાપાર કહેવાય. હવે મિત્રો, પહેલી વસ્તુ એ સમજી લેજો જે આપણે પ્રકરણ 15 આર્થિક વિકાસમાં ભણી ગયા હતા, આયાત અને નિકાસ. આયાત એટલે શું અને નિકાસ એટલે શું? ઘણી વખત આવે વિદ્યાર્થીને ખ્યાલ ન હોય અને આપણે આખી બધી ચર્ચા કરીએ છીએ આયાત નિકાસ આયાત નિકાસ, તો વિદ્યાર્થી આયાત નિકાસ શું છે એ ખબર નથી, તો એનો કંઈ સમજણ પડશે જ નહીં. તો આયાત એટલે સિમ્પલી વસ્તુ છે કે બીજા દેશમાંથી વસ્તુઓ ખરીદવામાં આવે કે ઇન્ડિયામાં લઈ આવવામાં આવે કે બીજા કોઈ પ્રાંતમાંથી આપણા પ્રાંતની અંદર વસ્તુ લાવવામાં આવે એને આયાત કહેવામાં આવે. જો આપણો દેશ બીજા દેશમાં કોઈ વસ્તુને નિકાસ કરી રહ્યો છે એટલે કે વેચી રહ્યો છે, મોકલી રહ્યો છે, અહીંથી આપણે કોઈ પણ દેશમાં વસ્તુઓનો જથ્થો મોકલી છે પુષ્કળ પ્રમાણમાં વેચવા માટે કે કોઈ પણ બાબતે, તો એને નિકાસ કહેવામાં આવે. તો હવે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર, એક ગામમાંથી બીજા ગામની અંદર જ્યારે વસ્તુઓનો જથ્થો નિકાસ કરવામાં આવે કે આયાત કરવામાં આવે, આવી પ્રક્રિયાને આપણે આંતરિક વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે અહીં કીધું છે, દાખલા તરીકે પંજાબ ઘઉં વધારે ઉત્પન્ન થાય છે, તેથી
તે બીજા રાજ્યમાં ઘઉંને મોકલે છે, જ્યારે પંજાબને દરિયા કિનારો છે જ નહીં, કારણ કે એ એકંદરે લેન્ડલોક સ્ટેટ કહી શકાય, એટલે કે એની ચારે બાજુ છે એ એકંદરે સીમાઓમાં જમીન છે, તો ત્યાં મીઠાનું ઉત્પાદન ન થાય, આથી એમણે મીઠું આયાત કરવું પડે, અને મીઠું એકંદરે ગુજરાતમાંથી તે પંજાબ આયાત કરતું હોય. તો ઘઉં નિકાસ કરે છે, મીઠું આયાત કરે છે, તો આવો જે વ્યાપાર થયો એ એકંદરે કેવો વ્યાપાર કહેવાય? આંતરિક વ્યાપાર. આમ દરેક રાજ્ય પોતાના રાજ્યના થતી પેદાશને નિકાસ કરે છે, આના પરિણામે ભારતનો આંતરિક વેપાર પણ વિકસ્યો છે, કારણ કે ઇન્ડિયા એ 32,87,263 ચોરસ કિમીમાં ફેલાયેલો દેશ હોવાને કારણે જેમના 29-30 રાજ્યો છે એ એકંદરે અંદરો અંદર આપસમાં વ્યાપાર કરતા હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વ્યાપારની પ્રક્રિયા મજબૂત થઈ છે, આપણો આંતરિક વ્યાપાર પણ વિકસ્યો છે. નંબર બે ઉપર છે મિત્રો આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય એટલે કે એક દેશનો બીજા દેશ સાથેનો વ્યાપાર. હવે તમે બધી બાબતમાં શીખી ગયા કે આંતરિક છે તો દેશમાં દેશમાં છે, અને આંતરરાષ્ટ્રીય છે તો એ એકંદરે એક દેશથી બીજા દેશમાં છે. વિશ્વના જુદા જુદા દેશ પોતાની જરૂરિયાતો મુજબ વેચવાની અને આયાત કરવાની પદ્ધતિને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય, જેને આપણે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ કહીએ છીએ. એકંદરે કાર્ગો શિપ મારફત થતું હોય, અથવા તો કાર્ગો પ્લેન, જેને કહી શકાય કે માલ સામાન કે માલ જા વાહનનો જે છે એ કરતા હોય, ગુડ્સ એટલે કે ટ્રેન માલગાડી મારફતે પણ થતો હોય, પાઇપલાઇન મારફતે પણ આયાત નિકાસ થતી હોય, એટલે કે ખનિજ તેલ કે ખનિજ ગેસ છે એની એકંદરે નિકાસ કે આયાત જે છે એ એકંદરે પાઇપલાઇન મારફતે પણ કરવામાં આવતી હોય, રેલવે મારફતે પણ હોય, જહાજ મારફતે પણ હોય કે હવાઈ જહાજ મારફતે પણ આ પ્રકારનો વ્યાપાર આજે ફૂલ્યો છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા જાળવવી ખૂબ જ જરૂરી છે. મિત્રો આ એક બાબત એવી છે કે સમતુલા એટલે શું? તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં સમતુલા ન જાળવવામાં આવે તો લાંબા ટાઈમે તમારા દેશે વિદેશી દેણામાંથી પસાર થવું પડે. એટલે કે સમતોલ ક્યારે કહી શકાય? કે તમે 100 રૂપિયાની આયાત કરો છો અને 100 રૂપિયાની નિકાસ કરો, તમારો વ્યાપાર તુલા કેવી છે એ સમતોલ છે. પણ તમે 200 રૂપિયાની આયાત કરો છો અને 100 રૂપિયાની નિકાસ કરો, તમારા વેપાર તુલામાં ખોટ આવે છે 100 રૂપિયાની, કારણ કે તમે જે છે એ આયાત કરી, એટલે કે તમે 200 રૂપિયા આપ્યા, સામે નિકાસ કરી તમે પૈસા કમાણા, એ 100 રૂપિયા હતા, તમે આયાત કરતા ખર્ચ છે એ કેવો કર્યો છે, સોરી આવક કરતા ખર્ચ કેવો કર્યો છે? વધારે. આથી વેપાર સમતુલા તમારી જળવાતી નથી. અહીં કીધું કે વેપાર સમતુલા જાળવે ખૂબ જ જરૂરી છે, નહીં તો દેશના વ્યાપાર તુલા નકારાત્મક થાય છે. જે દેશ ઉત્પાદિત વસ્તુ નિકાસ વધારે કરે અને આયાત ઓછી કરે તેના જે દેશની વેપાર તુલા કેવી છે? હકારાત્મક છે એમ કહી શકાય. અમેરિકા હોય, જે આજે વિકસિત દેશો છે, જાપાન છે, આ બધા દેશો એવા છે કે જે પોતાની વેપાર તુલાને હકારાત્મક ધરાવે છે, એટલે કે એ વધુ પડતી નિકાસ કરે છે અને આયાત કેવી કરે છે? ઓછી કરે છે. જ્યારે આયાત ઓછી થતી હોય અને નિકાસ વધુ થતી હોય તો વ્યાપાર તુલા હકારાત્મક છે, પણ આયાત વધુ છે અને નિકાસ ઓછી છે તો વ્યાપાર તુલા કેવી બને છે? નકારાત્મક બને છે. આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં, વિદેશી જે દેશ ઉત્પાદિત વસ્તુ નિકાસ કરે અને આયાત ઓછી કરે ત્યાં દેશમાં વેપાર તુલા હકારાત્મક છે એમ કહી શકાય. આનાથી આપણા દેશમાં વિદેશી હુંડિયામણમાં શું થાય છે? વધારો થાય છે. હવે વિદેશી હુંડિયામણ એટલે શું? તો કે આપણા દેશમાં છે એ ચલણ રૂપિયો છે, તો પૈસા આપણે એને કહીએ છીએ, પણ વિદેશમાંથી આવતું ચલણ છે, વિદેશમાંથી આવતું નાણું એને પૈસા ન કહી શકાય, એને એકંદરે વિદેશી હુંડિયામણ કહેવાય. સૌપ્રથમ વિદેશી હુંડિયામણ એટલે શું? તો કે તમારે છે એ એકંદરે $1 ખરીદવા માટે જેટલા રૂપિયા આપવા પડે એ એકંદરે દર, એટલે હુંડિયામણનો દર. આજની તારીખે 73 રૂપિયા આપણે એકંદરે $1 ખરીદવા માટે ઇન્ડિયાના 73 રૂપિયા આપવા પડે, તો આ વિદેશી હુંડિયામણનો દર કહી શકાય. હવે વિદેશમાં આપણે વધુ પ્રમાણમાં નિકાસ કરીએ તો આપણા દેશમાં વિદેશી નાણું આવે, વિદેશી નાણુંનો ઉપયોગ આપણે આપણા દેશના વિકાસ માટે કરી શકીએ છીએ. જો દેશમાં નિકાસ કરતા આયાત વધે તો વેપાર તુલા કેવી છે? નકારાત્મક છે એમ પણ કહી શકાય. અગાઉ કીધું એમ કે જે દેશ વધારે નિકાસ કરે તેનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધે અને એ દેશની આયાત વધે છે, એવા દેશનું ચલણ મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટવા લાગે છે. મિત્રો આ વાસ્તવિકતા છે કે આજે ડોલર $1 આપણા 73 રૂપિયા, તો આનો અર્થ આ થાય છે કે અમેરિકા આપણે કરતાં વધુ નિકાસ કરે છે. જો આપણે અમેરિકા કરતાં વધુ નિકાસ કરવા માંડીએ તો આપણો રૂપિયાનું મૂલ્ય બજારમાં વધ્યું કહેવાય, એટલે કે મજબૂત થયો કહેવાય. આજે જો માન લો કે $1 ખરીદવા માટે $73 આપવા પડે તો આપણે અમેરિકા કરતા આગળ છીએ, આનો અર્થ આ થાય. પણ આ ભારત દેશ લાંબો પરાધીન જો ગુલામીમાં રહ્યો, એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક દેશની અંદર એટલી માત્રામાં આપણો રૂપિયો મજબૂત ન થઈ શક્યો. આજની તારીખે પણ આપણો રૂપિયો સતતને માટે તૂટતો હોય છે, એટલે કે પહેલા જે છે 65 હતા, હવે પછી 70 થયા, પછી 75 થયા, આજની તારીખે થોડાક 73 રૂપિયા છે, મજબૂત થયો છે નો ડાઉટ, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા નાણાંનું મૂલ્ય ઓછું છે, આનો અર્થ આ થાય છે. ઈસવીસન 1991 સાલ આવી, પ્રકરણ 16 આપણે ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ અભ્યાસ કરી ચૂક્યા. ઈસવીસન 1991માં ઉદારીકરણની પ્રક્રિયા અમલમાં આવી, ત્યારબાદ ભારતમાં આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘણો જ બદલાવ આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોનો અભ્યાસ કરીએ તો લગભગ ભારતની વેપાર તુલા નકારાત્મક કરી છે, કારણ કે ઇન્ડિયા એ વિકાસ માટે મથર્યું છે અને ઇન્ડિયાને આયાતો કરવી પોસાય પણ છે, કારણ કે વર્તમાન સમયમાં ભારત બુલેટ ટ્રેન હોય કે કોઈ પણ બાબતો હોય
એ બધી બીજા દેશ ઉપર આપણે આધાર રાખવી પડશે, પણ એનાથી આપણા દેશને એકંદરે ભવિષ્યમાં લાભ પણ એટલો જ થવાનો છે. એટલે વર્તમાન સમયમાં આપણે વેપાર તુલાઈ નકારાત્મક છે, કારણ કે આપણે નિકાસ કરીએ એની કરતાં આયાત કેવી કરીએ છીએ, વધુ કરીએ છીએ. આ વેપાર તુલા હકારાત્મક બને એના માટે સરકાર છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય, ડિજિટલ ઇન્ડિયા હોય, સ્કિલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, આવા પ્રકારના પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યા છે, જે અન્વયે હવે ઇન્ડિયામાં જ બનશે અને ઇન્ડિયામાં જ વપરાશે. વધેલી વસ્તુની કદાચ ઇન્ડિયામાંથી બીજા દેશમાં નિકાસ પણ કરવામાં આવે, જેથી કરીને આપણી આયાતો ઘટે અને નિકાસ વધે. આ માટે સરકાર સંપૂર્ણપણે છે પ્રયાસ કરી છે. આનાથી ઘણી વિદેશી કંપનીઓ ભારતનો માલનું ઉત્પાદન કરી વિદેશમાં નિકાસ પણ કરશે. હવે આપણે ઇન્ડિયામાં ભારત કઈ કઈ પ્રકારની વસ્તુની આયાત કરે, નિકાસ કઈ કઈ પ્રકારની કરે તેની વાત કરીએ, તો ભારત છે ને એ એકંદરે ભારતમાં જરૂરિયાત પ્રમાણેનું લોખંડ પોલાદનું ઉત્પાદન ન થતું હોવાથી આપણે તેની અને તાંબાની પણ આયાત કરીએ છીએ. તાંબુ છે એ ઓસ્ટ્રેલિયા, ઘાના ત્યાંથી આવે છે ઇન્ડિયાની અંદર. લોખંડ પોલાદ છે પણ એટલી માત્રામાં આપણે પૂરેપૂરી જરૂરિયાતને સંતોષી શકતા નથી, એટલે આપણે એમની પણ આયાત કરીએ છીએ. વળી પેટ્રોલિયમ ખનિજ તેલ છે એની આયાત આપણે રશિયા છે, અમેરિકા છે, ઈરાન, ઈરાક જે છે એવા દેશોમાંથી કરીએ છીએ. કારણ કે ભારતમાં પેટ્રોલ છે નો ડાઉટ નથી, એવું નથી. બોમ્બે હાઈ હોય, અસમમાં ગુવાહાટી હોય, જેસલમેર હોય, આ ગુજરાતમાં અંકલેશ્વર હોય, ખનિજ તેલના કુવાઓ છે, પણ એ એકંદરે ખનિજ તેલ એટલી માત્રામાં નીકળતું નથી. ઇન્ડિયામાંથી જેટલું પેટ્રોલ બહાર આવે છે એનાથી માત્ર ઇન્ડિયાની 30% જરૂરિયાત પૂરી થાય છે, બાકીનું 70% પેટ્રોલની આપણે આયાત કરવી પડે છે. એટલે આપણે પેટ્રોલિયમની આયાત કરીએ છીએ, ખનિજ તેલ એમાં આવ્યું. પેટ્રોલિયમ એટલે કે કુદરતી ગેસ હોય, ખનિજ તેલ હોય, કાચું તેલ હોય, લ્યુબ્રિકન્ટ એટલે કે ઓઇલ છે કે ગ્રીસ છે કે જે ચીકણા પદાર્થ છે, કેમિકલ આધારિત છે એવા પ્રકારની પણ આપણે આયાત કરીએ છીએ. મશીનોને ગતિશીલ રાખવા માટે ઓઇલની જરૂર પડે છે, કે સ્વાભાવિક છે કે મશીનો ત્યારે ચાલી શકે કે જ્યારે એમાં લ્યુબ્રિકન્ટ એટલે કે ઓઇલ નાખવામાં આવે, તો આ વસ્તુ આપણા દેશમાં છે જ નહીં, તો એની આપણે આયાત કરીએ છીએ. આ ઉપરાંત અમુક પ્રકારના મશીનો છે, મોતી છે, કિંમતી પથ્થર છે, ખાદ્યતેલ વગેરેની પરદેશની જરૂરિયાત પ્રમાણે આપણે આયાત કરીએ છીએ. ખાદ્યતેલનો ઉલ્લેખ કરવામાં છે પણ બધા ખાદ્યતેલ નહીં, કારણ કે અમુક ખાદ્યતેલની આપણે નિકાસ પણ કરીએ છીએ, જેમ કે સિંગ તેલ, કપાસીનું તેલ. આવી આપણે આયાતો કરીએ છીએ એ છે યુએસએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જર્મની, રશિયા, મ્યાનમાર અને ખનિજ તેલ માટે ઈરાન વગેરે દેશમાંથી આપણે આયાત કરી રહ્યા છીએ. તો મિત્રો, એવું નથી કે આ માત્ર આપણે આયાત જ કરીએ છીએ, આપણે અમુક પ્રકારની નિકાસ પણ કરીએ છીએ. જેમ કે ઇન્ડિયા છે એ ભારતમાં ભારત જે છે એ આજે અમુક પ્રકારની વસ્તુ નિકાસ પણ કરી રહ્યો છે, જેમાં ભારત દેશની કેટલીક વસ્તુ દેશમાં મોંઘી ન બને તેથી ઉત્પાદન અમુક ભાગની નિકાસ કરીને છૂટ આપે છે. સરકાર બધી પ્રકારની વસ્તુ છૂટ આપતી નથી, કારણ કે બને એવું કે બધી પ્રકારની વસ્તુ નિકાસ થવા લાગે તો ખુદ ઇન્ડિયાની અંદર અછત થવા લાગશે. અછતના સમય દરમિયાન સંગ્રહખોરી અને કાળા બજાર જેવા ચિત્રો પણ સામે આવી શકે, એટલે સરકાર અમુક પ્રકારની વસ્તુઓની જે છે એ નિકાસ કરવા માટે છૂટછાટ આપતી નથી. કેટલીક વસ્તુઓના કાચા માલ સામાનની આયાત કરી તેમાંથી ઉત્પાદિત વસ્તુઓની આપણે પુનઃ નિકાસ પણ કરીએ છીએ. જેમ કે વિદેશમાંથી આપણે ઉદાહરણ તરીકેની વાત કરીએ કે ભાઈ માની લો કે કાચું તેલ, ક્રૂડ ઓઇલ વિદેશમાંથી આપણે આયાત કર્યું, ઇન્ડિયામાં આપણે રિફાઇન શુદ્ધ કર્યું અને પછી પાડોશી દેશમાં કોઈ આપણે વેચી નાખીએ છીએ પેટ્રોકેમિકલ્સ, તો એ એકંદરે વિદેશમાંથી આવી ઇન્ડિયામાં એને પુનઃ પ્રસંસ્કરણ કરવામાં આવ્યું અને ફરી પાછું એને એકંદરે કોઈ જગ્યાએ નિકાસ કરવામાં આવ્યો, તો ઇન્ડિયા આ પ્રકારની પ્રક્રિયા પણ વર્તમાન સમયમાં હાથ ધરી રહ્યું છે. ભારતમાંથી મુખ્યત્વે કાચું લોખંડ, પિક આયરન, ખનિજ, એન્જિનિયરિંગના સામાન, સાયકલ, પંખા, કપડાં સિલાઈ માટેના મશીનો, મોટર, રેલવેના ડબ્બા, કોમ્પ્યુટરના સોફ્ટવેર વગેરે જે છે એ આજે નિકાસ કરી રહ્યું છે. આ સિવાય રસાયણો અને તેના સંબંધિત વસ્તુઓ જેમાં આપણે શીખી ગયા હતા કાર્બનિક અને અકાર્બનિક, આ પ્રકારના કેમિકલમાંથી બનતી વસ્તુઓ હોય, હીરાના આભૂષણો હોય, ચામડું અને ચામડાનો સામાન હોય, સુતરાઉ કાપડ ઇન્ડિયામાં પુષ્કળ પ્રમાણમાં નિર્માણ પામે છે, એટલે કાપડમાંથી બનતી વસ્તુઓ કે કાચું કાપડ કે સુતરાઉ કાપડ એની પણ આપણે નિકાસ કરીએ છીએ. વળી ભારતની 7516 કિમી જેટલો લાંબો દરિયા કિનારો હોવાને કારણે અહીં મત્સ્ય ઉદ્યોગનો પણ પુષ્કળ વિકાસ છે, એટલે આપણે માછલા અને તેની પેદાશો છે સી ફૂડ્સ એટલે કે દરિયા જે છે એ વસ્તુઓ છે એની નિકાસ કરીએ છીએ. હસ્તકલામાંથી બનતી વસ્તુઓ હોય એની નિકાસ કરીએ છીએ. ઇન્ડિયામાં અસમ અને કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં અસમમાંથી ચા અને કર્ણાટકમાંથી કોફી આ બંનેનું પુષ્કળ ઉત્પાદન થતું હોવાને કારણે આપણે આડોશ પાડોશના દેશમાં ચા અને કોફીનો નિકાસ પણ કરીએ છીએ. સણ, કોથળા, સુતલી, સાદડી કે દોરડા આવા પ્રકારની થેલીઓ બનાવવા માટે કે પગલૂછણિયા બનાવવા માટે સણ પશ્ચિમ બંગાળ છે એના માટે પહેલા નંબરે છે, બીજા નંબરે આંધ્ર પ્રદેશ છે, તો આવા રાજ્યમાંથી આપણે એની વસ્તુઓની પણ નિકાસ કરીએ છીએ. આ ઉપરાંત સિવિરા તૈયાર કપડાં જે છે એની પણ ઇન્ડિયા નિકાસ કરી રહ્યું છે, તો આ પ્રકારની આપણે નિકાસો થાય છે વિદેશની અંદર. મિત્રો, આપણે આજે પ્રશ્નનો અભ્યાસ કર્યો છે એ છે વ્યાપાર. પ્રશ્નનો જવાબ આપણે લખવાનો છે આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તફાવત જણાવો. એક, નંબર બે, ભારતની આયાતી વસ્તુનો વ્યાપાર અને ભારતની નિકાસી વસ્તુનો વ્યાપાર તફાવત જણાવો. બે,
અને સોરી ત્રીજો અર્થ છે એ વ્યાપારનો અર્થ જણાવો. આવો પ્રશ્ન બને, ટૂંકમાં ત્રણ પ્રશ્ન બનશે. વ્યાપારનો અર્થ જણાવો, પ્રશ્ન નંબર એક. પ્રશ્ન નંબર બે, આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપારનો તફાવત જણાવો, એ જે પ્રશ્ન નંબર બે હતો. પ્રશ્ન નંબર ત્રણ, ભારતનો આયાત વ્યાપાર, ભારતનો નિકાસ વ્યાપાર, તફાવત જણાવો, પ્રશ્ન નંબર ત્રણ. આ ત્રણે ત્રણ પ્રશ્નો આપણે આપણી ફેરબુકમાં લખવાના છે, સાથે આ ત્રણ પ્રશ્નો આપણે રફ બુકમાં લખીને પણ જ્યારે આપણે વિક્રી